સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. વરદા વાવાઝોડું આગામી 2-3 કલાકમાં નબળું પડવાની આગાહી કરતું હવામાન ખાતું. ભારે વરસાદને પગલે ચેન્નઈ હવાઈ મથક રાતે 8 સુધી બંધ રખાશે. તો તમિલનાડુમાં ઠેર ઠેર વૃક્ષ થયા જમીનદોસ્ત. તમિલનાડુ અને આંધ્રના દરિયાકાંઠે વાવાઝોડાના પ્રતાપે નુકસાન ઘટે તેવું આયોજન ગોઠવતી મોદી સરકાર. નૌકાદળ અને એનડીઆરએફની કિંમત રાહત બચાવ માટે ખડે પગે તૈયાર. વીજ પુરવઠો જાળવી રાખવા કોશિશ ચાલુ. ત્રાસવાદનો પ્રતિકાર કરવાની લડાઈમાં ભારત સાથે ખભે ખભા મિલાવી કામ કરવા તૈયાર થયું ઇન્ડોનેશિયા. ઐતિહાસિક સંબંધ વધુ ગાઢ બનાવવા બંને દેશોએ આર્થિક હિત પરસ્પર જાળવે તેવા કરાર પર કર્યા હસ્તાક્ષર. બાળકના ડાયપરમાં 16 કિલો સોનું સંતાડી દિલ્હી ઉતરેલા 6 સુરતીને જબ્બે કરાતા કાળા નાણાંના વ્યવહારનો થયો પર્દાફાશ. ઉદયપુરમાંથી પણ 1,38,00,000ની કડકડતી નવી નોટો ઝડપાતા જાણવું રહ્યું કે જંગી રોકડ કોણ કોને કેમ આપે છે. રોબોટિક ઓલિમ્પિયાડમાં ગુજરાતનું નામ રોશન કરનાર તેજસ્વી વિદ્યાર્થીને ઉત્તરોત્તર પ્રગતિ માટે અભિનંદન અને આશીર્વાદ આપતા મુખ્યમંત્રી. પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહન માટે ઘટતું કરશે રૂપાણી સરકાર. અને ઇસ્લામનો બોધ આપનાર પોતાના પૈગંબરનો જન્મદિવસ ભાવપૂર્વક ઉજવે છે મુસ્લિમ બિરાદર. વિશ્વ બંધુત્વ, કરુણા અને સહિષ્ણુતાનું પાલન કરવાની ખ્વાહિશ સાથે સૌને ઈદ મિલાદુન નબીની મુબારક પાઠવે છે પ્રધાનમંત્રી. સમાચાર વિગતવાર જોઈએ. તમિલનાડુના દરિયાઈ પ્રદેશને ધમરોળી રહેલું વરદા વાવાઝોડું મધરાત સુધીમાં નબળું પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હોવા છતાં ચેન્નઈનું હવાઈ મથક અને લોકલ ટ્રેન સેવા બંધ રખાયા છે. બપોર બાદ ચેન્નઈ સહિત દરિયાકાંઠાના અનેક ગામ જળબંબાકાર થઈ ગયા તેટલો ભારે વરસાદ પડ્યો હતો. એનડીએમએ દ્વારા બહાર પડાયેલા આંકડા પ્રમાણે ભારે પવનને લીધે 3,384 વૃક્ષ જમીનદોસ્ત થયા છે, તો 3,400 જેટલા વીજળીના થાંભલા પણ પડી ગયા હોવાથી વીજ પુરવઠો ઠેર ઠેર ખોરવાઈ ગયો છે. કુલ 4 મરણ નોંધાયા છે, જે પૈકી ચેન્નઈમાં 2 વ્યક્તિ અને કાંચીપુરમ તથા નાગપટ્ટનમમાં 1-1નો સમાવેશ થાય છે. આશરે 100 કિલોમીટરની ઝડપે પવન બપોરથી ફૂંકાઈ રહ્યો હોવાથી જાનમાલનું મોટું નુકસાન તમિલનાડુ તથા આંધ્રના દરિયાકાંઠાના પ્રદેશમાં થવાની આશંકા તંત્રને છે. કુદરતી પ્રકોપમાં ફસાયેલા માટે રાહત અને બચાવ માટે ધસી જવા નૌકાદળના જહાજ અને એનડીઆરએફની બચાવ ટુકડી કામે લાગી ચૂકી છે. રાહત કાર્ય માટે લશ્કરના જવાનોને મોટી સંખ્યામાં સ્ટેન્ડ બાય રખાયા છે. બીજી બાજુ ચેન્નઈ તરફ જઈ રહેલ અનેક ટ્રેનના રૂટ બદલી નખાયા છે, તો નજીક પહોંચી ચૂકેલી ગાડીઓને જ્યાં ને ત્યાં જ રોકી દેવાઈ છે. તમિલનાડુના મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ તથા આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને મદદની પૂરતી ખાતરી આપવા સાથે ગૃહમંત્રી રાજનાથસિંહ તેમનો જીવંત સંપર્ક જાળવી રહ્યા છે. ભારત અને ઇન્ડોનેશિયાએ પરસ્પર ફાયદો કરાવે એવા 3 કરાર ઉપર હસ્તાક્ષર કરીને પોતાના ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે. ભારતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત હૈદરાબાદ હાઉસમાં હાથ ધર્યા બાદ બંને દેશો વચ્ચે 3 કરાર થયા હતા. દરિયાઈ સલામતી, માનવ તસ્કરી અને રમતગમતમાં યુવા પ્રતિભાને પ્રોત્સાહનને લગતા વિષય પર બંને દેશ એકબીજાને પૂરતો સહકાર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રાસવાદ સામેની લડાઈમાં ઇન્ડોનેશિયાનો ભરપૂર સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા રજૂ કરી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે દુબઈથી આવેલા વિમાનમાંથી ઉતરેલા 6 પ્રવાસીઓ પાસેથી 16 કિલો સોનું ઝડપાયું છે. સુરતના 2 યુગલ પોતાના બાળકો સાથે સફર કરતા હતા, પરંતુ તેમણે ડાયપર અને ટોવેલમાં 1-1 કિલો સોનાની ભારે લગડીઓ સંતાડી હતી. હાલ કસ્ટમ અધિકારી દ્વારા પૂછપરછ ચાલી રહી છે. તો બીજી બાજુ જયપુરમાંથી 1,38,00,000ની નવી ચલણી નોટોનો મસમોટો જથ્થો તેમજ 2 કિલો સોનું પકડી પાડવામાં આવકવેરા વિભાગને નોંધનીય સફળતા હાથ લાગી છે. શુભ પ્રસંગોમાં બક્ષીસ તરીકે રોકડ રકમ ઉઘરાવવાનો હક કિન્નર અનાદિકાળથી ભોગવતા આવ્યા છે, પરંતુ ચલણની તંગીમાં તેમની આવક ઘટી હોવા છતાં કાળા નાણાંને નાબૂદ કરવા મોદી સરકારે પગલું ભર્યું હોવાની સમજણ તેઓ દાખવી રહ્યા છે.
જે આ નિર્ણય લીધો છે એટલે અમે સમજીએ છીએ અને દુનિયા જે અમને આલે છે એ અમે લઈ લઈએ છીએ. જે કારણાણા વાળા હોય એમને તકલીફ પડે, આમાં તો અતાર જે હોય અમારે તો બધા હરકા. અત્યારે આ નાણા બંધ થઈ જાય 5-6 હજાર ની નોટો, એટલે આ લોકોને તકલીફ પડે લગ્ન કરવાના. તમને જે આપે અમે લઈએ છીએ. કોક મોટા લોકોમાં જઈએ તો એમ કહેશે, મોટા લોકો કે અત્યારે મારા જો રૂપિયા નથી ને તમે કઈથી આવ્યા, તો અમે શું દઈએ, તો ચેક દે તો અમે ચેક લઈએ. રોબોટિક ઓલિમ્પિયાડ જેવા અઘરા વિષયની હરીફાઈમાં સફળ બની ગુજરાતનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીની મુલાકાત યોજાઈ હતી. 18 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ સાથેની આ બેઠકમાં સૌ કોઈ મુખ્યમંત્રીની સાદગી અને દિલને સ્પર્શે તેવી ભાષાથી પ્રભાવિત થયા હતા. દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ ગૌરવશાળી બને તેવી અપેક્ષા રજૂ કરવા સાથે આશીર્વાદ પણ મુખ્યમંત્રીએ આપ્યા હતા. રમતગમતનો રાજા ગણાતી ક્રિકેટમાં હાથ અજમાવનાર પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. ખેલ મહાકુંભ જેવી વિરાટ સ્પર્ધાના પ્રતાપે રાજ્યમાં અનેક પ્રતિભા બહાર આવી હોવાનો હર્ષ આ ખેલાડીઓ દ્વારા વ્યક્ત થયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને આત્મનિર્ભર બનાવવા ઘટતું કરવાની ખાતરી આપી હતી. દેશ અને દુનિયા સાથે ગુજરાતના મુસ્લિમ બિરાદરોએ પોતાના પૈગંબરના જન્મદિવસની ઈદે મિલાદ ઉન્નબી તરીકે ભાવપૂર્વક ઉજવણી કરી હતી. મિલાદ મહેફિલ અને સીરત મેળાવડા વડે પૈગંબરના ઉપદેશનો જય જયકાર કરવાનું દેશમાં સર્વત્ર યોજાયું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તહેવાર પ્રસંગે સૌને શુભેચ્છા પાઠવી છે. ત્યારે ઈદે મિલાદની ઉજવણી પર કરીએ એક નજર. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ અમદાવાદની જામા મસ્જિદ ખાતે પવિત્ર નમાઝ અદા કરીને પાણીના પરબ દ્વારા જલસેવા કરી હતી. આ પ્રસંગે શહેરના મુસ્લિમ વિસ્તારો તેમજ દરગાહ ખાસ સજાવવામાં આવ્યા હતા. અમારે શરિયત ઓર અમારે મઝહબ મેં બતલાયા કે ઇસ દિન મેં તુમ અચ્છે ખાના બનાવો, ગરીબો કો ખિલાવો, મોહતાજો કો ખિલાવો ઓર જીતના હો સકે ભલાઈ કા કામ કરો. આજે હઝરત સાહેબ નો જન્મદિવસ છે ને પાણીનું ચરણ સેઠ થી ચાલતો હોય, ગમે તે ધર્મ ના જાતિ ગમે તે વ્યક્તિ હોય. સુરત શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા જુલુસ કાઢી ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી. શહેરના મેયર અને મહાનુભાવો સહિત મુસ્લિમ અગ્રણી કાદિર પીરઝાદા સહિતના લોકોએ ઝંડો લહેરાવી જુલુસનું સ્વાગત કર્યું હતું. લોકોને ભાઈચારાનો સંદેશો આપી સર્વધર્મના લોકોએ ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરી હતી. દરેક ધર્મના જ્ઞાતિના લોકો આવી અને એક ભાઈચારાનો સંદેશો આપવા માટે સૌ સાથે મળી અને કોઈ પણ ધર્મના ઉત્સવ સારી રીતે ઉજવાય એના માટે સૌ મળ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી અતિ ભવ્ય રેલીનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અમારી એમને બધાને શુભેચ્છા છે. દરેક ધાર્મિક પર્વ કોમી એકલા અને ભાઈચારા સાથે ખભેથી ખભા મેળવી ઉજવાય છે. જેમ ઘણા ઉત્સવમાં પણ આપણે જોઈએ છીએ, તાજિયામાં જોઈએ, ઈદે મિલાદમાં સેમ થિંગ. પણ ઈદે મિલાદનો ખાસ હેતુ છે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબે જે માનવથી માનવને જોડવાનો પ્રયત્ન કર્યા હતા અને જે એમને મેસેજનો પ્રચાર પ્રસાર કર્યું છે, કોમી એકલાસ અને ભાઈચારો જે સંદેશો આપ્યો છે વિશ્વને, તેને આગળ ધપાવવા માટે આજે અમે રોડ માર્ગ પર નીકળીએ છીએ. છોટા ઉદેપુર સહિત જિલ્લામાં રબીઉલ અવ્વલનો ચાંદ દેખાયો ત્યારથી જ મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુદા જુદા વિસ્તારના વિવિધ જૂથો દ્વારા પૈગંબર સાહેબની શાનમાં નાદ શરીફ પડવામાં આવ્યા હતા તેમજ જુલુસની પૂર્ણાહુતિ થયા બાદ ઠેર ઠેર ખીરની મહાપ્રસાદીનું જમણ કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમને બતાવેલા કોમી એકલાસ, અમન, શાંતિ અને ભાઈચારાના
જે ઉપદેશો છે તેને લઈને આજે છોટાઉદેપુર નગરમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા એક ભવ્ય જુલુસનું આયોજન કર્યું છે. દ્વારકા જિલ્લામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ઈદે મિલાદ ઉલ નબીની ઉજવણી કરાઈ હતી. ખંભાળિયા ખાતે પણ સમસ્ત મુસ્લિમ બિરાદરો દ્વારા મદીના મસ્જિદ ચોકમાંથી શરૂ કરી સમગ્ર શહેરમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર શહેરના રસ્તા પર ચા, પાણી, નાસ્તા વગેરેની ખાસ વ્યવસ્થા કરાઈ હતી. આ તહેવારને ઉજવવા માટે મુસ્લિમ બિરાદરો સાથે હિન્દુ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જુલુસમાં જોડાયા હતા. એ ખુશીના દિવસે પૂરી દુનિયામાં આજે ઈદ મિલાદુન્નબીનું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. દીવમાં પણ ઈદ મિલાદ ઉલ નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દીવમાં સવારે ઈદનું જુલુસ શેખ જલાલ શાહ બાપુની દરગાહથી કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દીવ જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો. આજે વિશ્વના દરેક મુસ્લિમ ભાઈઓ આજની જન્મદિવસની ખુશી મનાવે છે. આ સાથે ગોધરા ખાતે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી ગોધરાની મસ્જિદોમાં મુસ્લિમ ભાઈ બહેનોએ હજારોની સંખ્યામાં એકઠા થઈને અલ્લાહની બંદગી કરી હતી અને દેશમાં અમન અને શાંતિ માટેની દુઆઓ માંગી હતી. ત્યારબાદ ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજ અમારા ઈદ મિલાદુન નબી કા તહેવાર હૈ ઓર આજ કે દિન અમારે નબી પેદા હુએ થે જિન્હોને પૂરી દુનિયા પે યે મેસેજ દિયા અમન કા મેસેજ દિયા. આજ રોજ 12 રબીઉલ અવ્વલ ના દિવસે જે અમારા પ્યારા આકા સલ્લલ્લાહુ તઆલા અલયહી વસલ્લમ નો જન્મદિવસ છે, જે પર્વ ઉજવવા માટે અમે સૌ અહીં આજે ભેગા થયેલ છે. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વિવિધ શહેરોમાં નાના મોટા જુલુસો કાઢવામાં આવ્યા હતા. આ જુલુસ થકી સમગ્ર માનવ જાતને પૈગંબર સાહેબે આપેલો શાંતિ અને ભાઈચારાનો શુભ સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વેરાવળ તાલુકાનું બાદલપરા અને સંખેડા તાલુકાનું આનંદપુરા ગામ સમરસ ગ્રામ પંચાયત જાહેર થતા અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. આ ગામોમાં મહિલા સમરસ બોડીને સુકાન સોંપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવી સમરસ ગ્રામ પંચાયતોને ખાસ બિરદાવ્યા હતા. જોઈએ એક રિપોર્ટ. વેરાવળ તાલુકાનું આ છે આધુનિક અને આદર્શ ગામ બાદલપરા. આ ગામ ફરી વધુ એક વખત અન્ય ગામો માટે પ્રેરણારૂપ પુરવાર થયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામાન્ય અનામત હોવા છતાં સમસ્ત ગામ દ્વારા ગામની મહિલાઓને સત્તાનું સુકાન સોંપાતા સતત ચોથી વાર મહિલા સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ થયું છે. પંચાયતી રાજના સ્થાપના સમયથી બાદલપરા ગામમાં ક્યારેય પણ ચૂંટણી યોજાઈ નથી. જવાબદારી આ પાછલા 5 વર્ષ કરતા અતિ ઉત્તમ દિવસોથી અમે નિભાવી શકીએ. આ પૂરી લેડીઝ બોડી બધું અને જે અમારા ગામમાં બધી પ્રયત્નો ચાલુ, જે સ્માર્ટ વિલેજ ગામનું ચાલુ છે ઈ પ્રોસેસર એ બધી ચાલુ અને સ્માર્ટ વિલેજ ગામનો એવોર્ડ મળે એ પણ અમે ઈચ્છીએ છીએ. બાદલપરા ગામમાં ક્યારે પણ ચૂંટણી યોજાઈ નથી. લગભગ 60 વર્ષથી આ ગામમાં ક્યારે ચૂંટણી યોજાઈ નથી. સવિશેષ વાત તો એ છે કે છેલ્લી 4 ટર્મથી મહિલાઓ જ સત્તાનું સુકાન સંભાળે છે. ગામની આ મહિલા સમરસ બોડી દ્વારા ગામનો વિકાસ પણ સુપેરે કરાયો છે. અનેકવિધ એવોર્ડનું ગૌરવ ધરાવતા બાદલપરા ગામમાં બેટી બચાવનું અભિયાન પણ ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે. આ ઉપરાંત સંપૂર્ણ ગામને વાઈફાઈ કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યું છે. તેમજ સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ ગામને સીસીટીવી કેમેરાની ત્રીજી આંખથી સજ્જ પણ કરાયું છે. બેટી બચાવથી આપણે ઘણા અભિયાનો કરવા માટે કારણ કે સંખ્યાઓ એમની ઘટે છે. મારે ગૌરવ સાથે કહેવું પડે કે એની અંદર પણ બાદલપરામાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણની ટકાવારી 9% વધારે છે. આવા જ એક અન્ય ગામની વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આનંદપુરા ગામમાં વર્ષોથી પસંદગીના આધારે ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટાય છે. 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, પરંતુ એકબીજા પ્રત્યે કોઈ પણ જાતનો મનભેદ કે મતભેદ નથી. ત્યારે આ વખતે ગામના લોકોએ 100% મહિલાઓની વરણી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચાયતી રાજ આવ્યું ત્યારથી આજ લગીને કોઈ પણ ઇલેક્શન થયું નથી. એ સિવાય કોઈ પણ સંસ્થાઓ છે તેની પણ ઇલેક્શન થયું નથી. આપણે વોર્ડની અંદર અને સરપંચની અંદર મહિલા ઉમેદવાર રાખવાના અને એ સર્વાનુમતે દરેકે અને ટેકો આપીને એ પ્રમાણે અમે બોર્ડની રચના કરી. મહિલાઓને સરપંચ બનાવો, વોર્ડમાં
મહિલાઓને રાખો એ પ્રમાણે જે કર્યું છે એ જાણીને અમને આનંદ થયો છે અને બહેનોને આનંદ છે કે ચલો અમે કંઈક કરીશું અને અત્યારે જે સપનું છે કે બહેનો માટે કરવું જોઈએ એ લોકોએ પૂરું કર્યું છે. સમરસ ગ્રામ પંચાયત અંગે પ્રતિભાવ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગામના લોકો સાથે મળીને સમરસતાપૂર્વક બિનહરીફ ચૂંટણી કરે તેવો સરકારનો અભિગમ છે. ભારતીય જનતા પાર્ટી પણ સમરસતામાં માને છે, એટલે સમરસ થાય. એક તો વેરઝેર ન રહે, ચૂંટણીનું કોઈ નેગેટિવ ઇફેક્ટ પણ ન આવે, ગામમાં સંપ રહે, સાથે સાથે સરકાર સમરસ ગામને અલગ અલગ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપવાનું પણ નક્કી કર્યું છે જેથી ગામના વિકાસમાં પણ એ પૈસાનો ઉપયોગ થાય. એટલે સમરસ ગામ થાય એના માટે પ્રોત્સાહિત કરવા સરકાર અલગ અલગ ગ્રાન્ટ આપે છે અને અમે ઈચ્છીએ છીએ કે વધુ ને વધુ ગામ સમરસ થાય. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ગામ લોકોની સર્વસંમતિથી થાય તે જરૂરી છે, જેના કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય. ત્યારે હાલ તો આ બંને ગામો રાજ્ય સહિત દેશના અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે વેરાવળથી હેમલ ભટ્ટ અને સંખેડાથી રફીક મેમણનો અહેવાલ. સતત 24 કલાક કેશ કર્તન કરવાનો વિશ્વ વિક્રમ 2011માં લંડનમાં નોંધાયો હતો, જેમાં 526 જેટલા લોકોના વાળ કાપવામાં આવ્યા હતા. ત્યારે આ રેકોર્ડને સુરતની એક મહિલાએ તોડી નવો વિક્રમ રચ્યો છે. 24 કલાકમાં અંદાજે 800 બહેનોના વાળ કાપીને સુરતી મહિલાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જોઈએ એક અહેવાલ. અડાજણ વિસ્તારની મહિલાએ લંડનના રેકોર્ડને તોડીને ગિનિસ બુકમાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. સુરતના આનંદમેલ રોડ પર હેર એન્ડ બ્યુટી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા શીતલ શાહ નામની મહિલાએ સતત પરિશ્રમ અને ધગસથી 24 કલાકમાં અંદાજે 800 લોકોના વાળ કાપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઇવેન્ટ કરવાનો એક જ હેતુ છે કે લેડીઝોમાં અવરનેસ આવે અને એ લોકોનામાં એક જાગૃતતા લાવવા માટે કરીને કે એક લેડીઝ જ્યારે ઘરની અંદર જે આખા ઘરનું એમ્પાયર હોય છે એ જ્યાં સુધી પોતે એક્ટિવ નહીં હશે, પોતે હેલ્ધી નહીં હશે તો એના ફેમિલીને હેલ્ધી નહીં રાખી શકશે અને ફેમિલી હેલ્ધી નહીં હશે તો એ સોસાયટીને હેલ્ધી નહીં રાખી શકશે. તો હું બસ ખાલી સુરતની જનતાને એક જ વસ્તુ કહેવા માંગી છે કે સર્વપ્રથમ તમે તમારું પોતાનું ધ્યાન રાખશો એટલે ઓટોમેટિકલી તમે તમારા ફેમિલીનું અને સોસાયટીનું ધ્યાન રાખી શકશો. આ માટે 24 કલાકની એક ઇવેન્ટ આયોજિત કરાઈ હતી. વહેલી સવારે 8 વાગ્યાથી મોડી રાત સુધી ચાલનાર આ ઇવેન્ટમાં અનેક મહિલાઓએ હેર કટિંગ કરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સહકાર આપ્યો હતો. અહીંયા હેર કટિંગ માટેની એક ઇવેન્ટ રાખવામાં આવી છે જેનું ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં નામ નોંધાવવાનું છે ને આજે સવારથી લઈને રાત સુધી આ હેર કટિંગની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. મેં સાંભળ્યું છે કે શીતલ મેડમ સારા એવા હેર કટિંગ કરે છે એટલે આજે હું બી મારા પોતાના ફ્લિક્સ કપાવવા માટે આવી છું ને મને ખૂબ જ આનંદ છે કે આવી રીતે આગળ વધી રહ્યા છે. શીતલબેને જે હેર કટિંગનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં 800 ગર્લ્સ આવી છે, એમાંથી અમે પણ એક છે. અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો અને અમારી વિશેષ શીતલબેન સાથે છે કે ગિનિસ બુકમાં એમનું નામ રેકોર્ડ થાય. મહત્વનું છે કે શીતલબેને વર્ષ 2013માં પોતાની ટીમના 4 સભ્યો સાથે મળીને 1076 જેટલા લોકોના વાળ કાપ્યા હતા, જેથી શીતલબેનનું નામ લિમ્કા બુક, એશિયા બુક, ઇન્ડિયા બુક સાથે યુનિક બુક અને ગુજરાત યુનિવર્સિટી સોસાયટીમાં નોંધાયું છે અને હવે 24 કલાક સુધી વાળ કાપીને ગિનિસ બુકના વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે જે પહેલા લંડનના નામે હતો. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ. દેશની સરહદો પર વીર જવાનો ખડે પગે છે ત્યારે આપણે નિરાતની ઊંઘ માણી શકીએ છીએ. સર્જિકલ સ્ટ્રાઇક બાદ જવાનોનો જુસ્સો અને તેમના માટેના સન્માનમાં વધારો થયો છે ત્યારે સાબરકાંઠામાં યોજાઈ રહેલા આર્મી ભરતી મેળામાં યુવાનોનો તરવરાટ પણ વધ્યો છે. જોઈએ એક ખાસ અહેવાલ. 56ની છાતી અને કરોડોનો જુસ્સો, માં ભૌમ માટે કંઈ પણ કરી છૂટવાની ઘેલછા, આજ સ્વપ્ન લઈને હજારો યુવાનો પહોંચ્યા છે હિંમતનગરના સાબર સ્પોર્ટ સંકુલમાં, જ્યાં 8-20 ડિસેમ્બર દરમિયાન આર્મી ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ વખતે બમણી સંખ્યામાં યુવાનો આવ્યા છે. પણ જો આપ બતા રહે હૈ યે ભી એક પોઈન્ટ હો સકતા હૈ કે ભી મીડિયા મેં
सर्जिकल स्ट्राइक के बारे में बहुत कुछ बोला जा रहा है और भारत के बारे में, जवानों के बारे में जब बताया जाता है तो एक अंदर से फीलिंग आती है कि भाई मैं भी कुछ कर दिखाऊं। तो हो सकता है जो कैंडिडेट यहाँ आ रहे हैं उनमें ये हो, इसको तो ये पॉसिबिलिटी बहुत ज़्यादा है। इस बार काफ़ी रैली होने से पहले ही ये सब कुछ दो तीन महीने से, दो एक महीने से चलता आ रहा है, जब से ये रैली प्रोपगेशन हुआ है। बात कर रहे हैं जहां तक ये रैली और पिछली रैली का सवाल है, तो इनके बीच में ये सारी प्रोग्रेस हुई है। जैसे आप सर्जिकल स्ट्राइक्स की बात कर रहे हैं, तो हम उस पीरियड की बात कर रहे हैं जो इस रैली के पहले वाली और इस रैली की। तो डेफिनेटली मैं ये नहीं कहूंगा कि उसका इफेक्ट नहीं है, क्योंकि ये सर्जिकल स्ट्राइक्स की वजह से फौज की प्रेजेंस और फौज के बारे में बातें टीवी शोज में, इलेक्ट्रॉनिक मीडिया में, न्यूज़पेपर्स में काफ़ी होती हैं। तो उससे क्या होता है, जनरल माहौल बनता है जिससे बच्चों का, हमारे युवा वर्ग का रुझान फौज की तरफ बढ़ता है, लोगों की फौज के प्रति श्रद्धा जो है बढ़ती है, और उसका भी वो दैट इज डेफिनेटली अ फैक्टर जिसकी वजह से इंक्रीज नंबर है। लेकिन जैसा कि पहले मैंने आपको बताया कि पिछले दो ढाई साल में जो मैं अप ट्रेंड देख रहा हूँ वो अवेयरनेस बढ़ने और ज्यादा आप लोगों के सपोर्ट की वजह से संख्या में बढ़ोतरी हुई है। મેળાના ચાર જ દિવસમાં 10,000 થી વધુ યુવાનોએ ભાગ લીધો, તો સૌથી વધુ રજીસ્ટ્રેશન બનાસકાંઠાના યુવાનોએ કરાવ્યું છે, જે બાદ મહેસાણા અને સાબરકાંઠાના યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો સૌથી વધુ અરવલ્લીના ભિલોડા તાલુકાના યુવાનોએ આર્મીમાં જોડાવા ઉમેદવારી નોંધાવી છે। અમે અહીંયા બનાસકાંઠા જિલ્લામાંથી આવ્યા છીએ, થરાદ તાલુકાનો વતની છું। અહીંયા અમને રનિંગ પૂરી કરી દીધી છે, અહીંયા દેશમાં અમને જોડાવાનો બહુ આનંદ છે। અહીંયા જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ એના બદલે અમને આનંદ બહુ થાય છે અને જોડાવાની બહુ ઈચ્છા થાય છે અને આગળની પ્રક્રિયા હવે બાકી છે, રનિંગ અમે પાસ કરી દીધી, બહુ ઉત્સાહ દેશની રક્ષા કરવા માટેનો। આજ યહાં પે ઇન્ડિયન આર્મી કે જો ભરતી મેલા થા વહાં સે ઇન્ડિયન આર્મી કે જવાનોને અમે પૂરા પ્રોત્સાહન દિયા ઓર હમકો રનિંગ કરતે હુએ ભી બાર બાર બતાયા જા રહ્યા થા કે એસે દોડને કા ઓર આગે ટ્રેન કરતે હુએ તો હમ સભીને પૂરી તૈયારી કે સાથ યે દોડ પૂરી કી और इंडियन आर्मी में ज्वाइंट होने का जो सपना था वो पूरा करने में पूरी सहायता मिली आर्मी वालों की और हम यहाँ तक पहुँचे। सर्जिकल स्ट्राइक बाद युवानों नो उत्साह वध्यो छे, डॉक्टर इंजीनियर बनवा तरफ दौड़ता युवानों हवे देश नी सेवा माटे आगळ आव्या छे। आ उत्साह हजू वधे तेवी आशा सेवाई रही छे। देव गोस्वामी, दूरदर्शन समाचार, साबरकांठा। આશા, દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવનારાઓની ક્યારેય હાર થતી નથી અને કંઈક આવું જ કરી બતાવ્યું છે લંડનમાં રહેતા મૂળ ગુજરાતી એવા ત્રણ મિત્રોએ। જિંદગીના છેલ્લા પડાવમાં પહોંચેલા આ ત્રણેય મિત્રોએ એક કારમાં લંડનથી મુંબઈ સુધીનો પ્રવાસ ખેડી પોતાના નાનપણનું સ્વપ્ન કર્યું છે। પૂર્ણ, જોઈએ એક અહેવાલ। મૂળ ગુજરાતી અને લંડનના લેસ્ટરમાં રહેતા રાજભાઈ કારડિયા, રમેશભાઈ ચૌહાણ અને દયાળભાઈ પટેલે લંડનથી મુંબઈ સુધી કાર દ્વારા પ્રવાસ કરવાનું નાનપણથી જ સ્વપ્ન જોયું હતું। આ જ સ્વપ્નને વળગી રહી તેઓએ ગત તારીખ 28 ઓગસ્ટ 2016 રોજ પોતાની કારમાં લંડનના લેસ્ટરથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી અને ત્રણ માસમાં લંડનથી મુંબઈ સુધીનો પ્રવાસ કારમાં કરી આ ત્રણેય મિત્રોનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે। ભારત દેશના અલગ અલગ રાજ્યના પ્રવાસ ખેડ્યા બાદ આ ત્રણેય મિત્રો રાજકોટના આંગણે આવી પહોંચ્યા હતા અને રાજકોટની મહેમાન ગતિને માણીને આ મિત્રો ખુશખુશાલ થઈ ગયા હતા। હમ નીકળે હે લંડન સે और हमारा एम ऐसा है कि हमारा ये सपना पूरा करना था और हमको ये भी साबित करना है कि आदमी की उम्र हो जाती है फिर भी वो कर सकता है क्योंकि हम सभी 60 प्लस है। જો કે કાર મારફતે સફર ખેડવામાં કેટલીક મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। રાજકોટ આવેલા આ ત્રણેય મિત્રોએ જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ રસ્તાઓ ખરાબ હોવાને કારણે સફરને વિરામ પણ આપવો પડ્યો હતો। આ મિત્રોની સ્પેશિયલ દોસ્તીની જેમ તેઓની કાર પણ સ્પેશિયલ છે। કારમાં ઇલેક્ટ્રિક સગડી, ફ્રીઝ, સોફા, ટેબલ સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ છે। આ ઘર જેવું છે, આ ગાડીની અંદર, આની અંદર ટોયલેટ, શાવર, કિચન, છ જણા સુઈ શકે એવી વિસ્તાર છે। આ વસ્તુ તો કોઈ બી કરી શકે છે। અમારી સાથે ભાઈ 74 ભાઈ હતા, એ કરી શકે તો પછી એવું નથી કે એજ નું હોય, અમે ડિસાઈડ કર્યું હતું કે અમે ઓવર 60 ના જ લઈને નીકળશું।
નાનપણથી જ જોયેલું સ્વપ્ન જિંદગીના અંતિમ પડાવમાં પૂર્ણ કરી આ ત્રણેય મિત્રોએ દ્રઢ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દૂરદર્શન સમાચાર માટે રાજકોટથી ઋષિ દવેનો અહેવાલ. મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતા બોલ અને બેટ બંનેમાં રણકારના ધ્વનિ સાથે રમાતી રમત જોવા આખું ગામ જાણે એકઠું થયું હતું. જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબીની ટીમ વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં 15 ઓવર અને ફાઇનલમાં 20 ઓવરની રમત રમવાનો નિયમ હતો. યજમાન મોરબી ટીમને રનર્સઅપ બનાવી ભાવનગરની ટીમ વિજેતા બની હતી. પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર દ્વારા ખેલકૂદ ક્ષેત્ર પણ દિવ્યાંગના પદાર્પણથી ખીલે તેવા પ્રયત્ન થાય છે, જેમાં પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ મેચનો પ્રયોગ સફળ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ક્રિકેટમાં ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગ કરતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓનો આત્મવિશ્વાસ સૌની શાબાશી મેળવી ગયો હતો. જો નેત્રહીન ક્રિકેટ હોતી હૈ ઉસમે ફાઇબર કા બોલ હોતા હૈ, અવાજ દ્વારા ગુગરા હોતા હૈ ઉસકે અંદર, ઓર વો બોલિંગ હમ કરતે હૈ વો જમીન કે દ્વારા કરતે હૈ, જમીન સે ગેંદ કો ડાલતે હૈ ઓર વહાં સે બેટ્સમેન ઉસકી અવાજ સુનકર સ્ટ્રોક લગાતા હૈ ઓર ઉસકી અવાજ સુનકર ફિલ્ડર ફિલ્ડિંગ કરતા હૈ. ચાર ટોટલી બ્લાઇન્ડ પ્લેયર હોતે હૈ જીનકો કુછ દિખાઈ નહીં દેતા, વૈસે ચાર પ્લેયર હોતે હૈ, તીન પ્લેયર એસે હોતે હૈ કે જીસકો સામાન્ય થોડા થોડા દિખતા હૈ, ઓર ચાર પ્લેયર એસે હોતે હૈ જીસકો 5 મીટર 10 મીટર દિખતા હૈ, એસે ચાર પ્લેયર હોતે હૈ. સર નિયમો હૈ જો નોર્મલ ક્રિકેટ કે નિયમ હૈ વો સબ હમારે મેં નિયમ લાગુ પડતે હૈ, ઇસે 11 કી ટીમ હોતી હૈ ઓર 11 કી ટીમ પૂરી મિલકે યે ક્રિકેટ ખેલતી હૈ. સર નહીં આતે દિવ્યાંગ જનો કો બહેતર પ્રોબ્લેમ રહેતા હૈ, લેકિન ये भी हमें इस समय सुविधा बिल्कुल है और इस समय बड़े आराम से हम कमेंट्री कर पा रहे हैं क्योंकि स्कोरर्स इतने बेहतर होते हैं. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ ભારતે 1 દાવ અને 36 રને જીતીને ટેસ્ટ શ્રેણીમાં 3-0થી અવિજિત સરસાઈ મેળવી છે. સુકાની વિરાટ કોહલીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો છે. આજનો દિવસ અશ્વિનનો રહ્યો હતો. ઇંગ્લેન્ડના બીજા દાવમાં ગઈકાલે 2, જ્યારે આજની તમામ 4 વિકેટ સાથે અશ્વિનને 55 રન આપીને કુલ 6 વિકેટ ઝડપી હતી. ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 400 રન નોંધાવ્યા હતા અને બીજા દાવમાં 195 રને ઓલ આઉટ થયું હતું. ભારતે પ્રથમ દાવમાં 631 રન નોંધાવ્યા હતા. અને દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. કેન્દ્રના ડિજિટલ ઇન્ડિયા મિશન સાથે આગળ વધી રહેલો રેલવે વિભાગ ભારતીય રેલવેની ટિકિટિંગ સિસ્ટમ ટૂંક સમયમાં કેશલેસ અને કાગળ રહિત કરશે, જેમાં પ્રવાસીઓ પેટીએમ, જીઓ મની અને એરટેલ મની જેવી એપ્લિકેશન દ્વારા ટિકિટ બુકિંગ કરી શકશે. આ સાથે રેલવે દ્વારા બુકિંગને ડિજિટલ બનાવવા માટે રિઝર્વેશન કાઉન્ટર ઉપર 15,000 POS પૂરા પાડવામાં આવશે. આ POS મશીનો પૂરા પાડવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ICICI બેંક સહિતની બેંકોને કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલમંત્રી સુરેશ પ્રભુએ રેલવેઝને સૌ પ્રથમ કેશલેસ સરકારી સંસ્થા બનાવવા માટેના પ્રયત્નો કરવા તેમના અધિકારીઓને સૂચના આપી હતી. આ 15,000 POS મશીનો પૈકી 1,000 મશીનો 31 ડિસેમ્બરથી ઉપલબ્ધ કરાવાશે. આ અંગેની માહિતી રેલવેઝના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી. કેન્દ્ર સરકારની અતિ મહત્વની યોજના સ્વચ્છ ભારત અભિયાન માટે દેશભરમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે રૂરકી કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા સ્વચ્છતા પખવાડાના એક ભાગ તરીકે એક ખાસ સ્વચ્છતા ડ્રાઈવ આયોજિત કરાઈ હતી, જેમાં રોડ સાઈડના નાળા સાફ કરવામાં આવ્યા હતા. આ સ્વચ્છતા ડ્રાઈવમાં વ્યસ્ત વિસ્તારો અને બજારોમાંથી કચરો સાફ કરવામાં આવ્યો હતો, તેમજ ડોર ટુ ડોર કચરો સંગ્રહ કરવા માટેની પહેલ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આ ખાસ ડ્રાઈવ દરમિયાન જાહેર શૌચાલય અને તેની સુવિધાઓનું બાંધકામ પણ કેન્ટોનમેન્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી સ્વચ્છ ભારતના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક અને કોમેન્ટ મળી રહ્યા છે. ઉત્તરે તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયા કિનારે વરદા વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરદા વાવાઝોડાને લઈ ટ્વિટર પર હેશટેગ સાયક્લોન વરદાથી ટ્રેન્ડ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકોએ ટ્વિટર પર વાવાઝોડા અંગે રાખવાની સાવચેતી તેમજ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા હેલ્પલાઇન નંબર શેર કર્યા છે. આ અંગેની માહિતી ભારતના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી. પહેને હુએ કો અમરીશ પુરી હોય કબાલી એસે બુલાતે હી સર ઝુકા કર જી માલિક બોલ કર ખડા હો જાતા હૈ એસા કબાલી સમજાયા ક્યા
દક્ષિણના સુપરસ્ટાર અને ફિલ્મ અભિનેતા રજનીકાંતનો આજે 66મો જન્મદિવસ છે. 66 વર્ષીય રજનીકાંત છેલ્લા 41 વર્ષથી ફિલ્મ જગત સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2000માં પદ્મભૂષણ અને 2016માં પદ્મ વિભૂષણ એવોર્ડથી પણ સન્માનિત થયેલા છે. ટ્વિટર પર સુપરસ્ટાર રજનીકાંતના જન્મદિવસને લઈને હેશટેગ હેપી બર્થડે રજનીકાંતનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં હજારો ચાહકો સુપરસ્ટાર રજનીકાંત પર તેમના જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રિ.